નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આરટીઈ એક્ટ હેઠળ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી સ્કૂલમાં ફ્રીમાં ભણાવવામાં આવે છે તે અન્વયની એડમિશન માટેની જાહેરાત આવી ગયેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક, આરટીઈ એડમિશન 2020. તમારા બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવો ધોરણ 1 થી 8 સુધી એકદમ મફત, અને તે અંગેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તથા તેની જાહેરાત અંગેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈશું. તો ચાલો સૌપ્રથમ આપણે તે જાહેરાત જોઈએ. આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2020-21માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત. તો આરટીઈ એક્ટ હેઠળ જે વર્ષ 2020-21 છે તે માટે નબળા અને વંચિત જૂથના બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવા માટેની આ જાહેરાત આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1)(ક) હેઠળ જે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2020ના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકોને આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. તો અહીં આરટીઈ એક્ટ હેઠળ એડમિશન આપવા માટે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવેલ છે. તે ક્રમમાં જે બાળકોને એડમિશન મળવા પાત્ર હશે તો તેઓને એ ક્રમમાં જ એડમિશન આપવામાં આવશે. તો આપણે તે અગ્રતાક્રમ જોઈએ. તો સૌ પ્રથમ ક્રમ નંબર 1 પર અનાથ બાળક, ત્યાર પછી ક્રમ નંબર 2 છે કે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, ત્યાર પછી ક્રમ નંબર 3 છે કે બાલ ગૃહના બાળકો, ક્રમ નંબર 4 છે બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો, આગળ ક્રમ નંબર 5 માં છે મંદ બુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાત વાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, ત્યાર પછી ક્રમ નંબર 6 છે એઆરટી એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરપીની સારવાર લેતા બાળકો, ત્યાર પછીની અગ્રતા છે કે ક્રમ નંબર 7 ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધ લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો, ક્રમ નંબર 8 છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરીઓ, ક્રમ નંબર 9 છે કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, ક્રમ નંબર 10 છે કે 0 થી 20ના આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે એસસી એસટી એસઈબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, જનરલ તથા અન્ય તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો, ક્રમ નંબર 11 છે અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના બાળકો, ત્યાર પછી ક્રમ નંબર 12 પર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો. તો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે, અને ક્રમ નંબર 13 પર છે જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો. તો આ પ્રમાણે અગ્રતા મુજબ બાળકોને જે ક્રમ આવતો હશે તે મુજબ તેઓને એડમિશન આપવામાં આવશે. તદુપરાંત નીચે નોંધ લખેલ છે કે અગ્રતા ક્રમ 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક 1,20,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે, અને પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતાને વાલીએ પસંદ કરેલ શાળાને અગ્રતા વગેરે ધ્યાને લઈ અને પ્રવેશ આપવામાં આવશે. તો આજે ક્રમ નંબર 8, 9, 11, 12 અને 13 એ ક્રમની અગ્રતા ધરાવતા બાળકોને તેના
કુટુંબની વાર્ષિક આવક ધ્યાનમાં લેવામાં આવશે, જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000ની આવક મર્યાદા છે અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000ની આવક મર્યાદા રાખવામાં આવેલ છે. તો આગળ જોઈએ કે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ rte.orpgujarat.com એ સાઇટ પર જઈ અને તારીખ 19/8/2020 થી તારીખ 29/8/2020 દરમિયાન આ પ્રવેશ ફોર્મ ભરી શકશે. તો આ સાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી પણ આપ સીધા આ સાઇટ પર જઈ શકો છો, અથવા તો આપ કોઈ પણ બ્રાઉઝરમાં આ સાઇટને ટાઈપ કરી અને પછી પણ ખોલી શકો છો. અને તારીખ 19/8 થી તારીખ 29/8 દરમિયાન આ ફોર્મ ભરાનાર છે. તો આ તારીખ દરમિયાન આ સાઇટ પર જઈ અને આપ ફોર્મ ભરી શકો છો. એટલે કે આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 ઓગસ્ટ 2020 રાખવામાં આવેલ છે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીને રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર પુરાવાઓ એકઠા કરી અને ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રિસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા આ COVID-19 મહામારીના કારણે રદ કરેલ છે. એટલે કે કોઈ પણ જગ્યાએ આ ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાની જરૂર નથી. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવો જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો લાગુ પડતું હોય ત્યાં વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. તો આ અંગે આ ફોર્મ ભરાઈ ગયા બાદ આ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં, તે વાલીએ પોતાની પાસે રાખવાનું રહેશે. તો આ જાહેરાત તારીખ 6/8/2020 રોજ આપવામાં આવેલ છે. તો હવે આપણે તેમનો કાર્યક્રમ જોઈએ. તો શૈક્ષણિક વર્ષ 2020-21 આરટીઈ એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ. તો આ કાર્યક્રમ આપણે જોઈએ કે શૈક્ષણિક વર્ષ 2020-21 પ્રવેશ માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડવી. તો એ સમયગાળો 1 દિવસનો છે અને તે તારીખ 7/8/2020 રોજ બહાર પાડવામાં આવેલ. ત્યાર પછી છે કે ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસો. તો તે 12 દિવસો આપ્યા છે, એટલે કે 7 તારીખે આ જાહેરાત આવી હશે અને ત્યારબાદ 18 તારીખ સુધીનો સમયગાળો વાલીઓને જે તે ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે આપવામાં આવેલ છે. ત્યાર પછી આગળ જોઈએ કે ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસો. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે 11 દિવસ આપવામાં આવેલ છે, એટલે કે આજરોજ 19/8/2020 થી શરૂ કરી અને 29/8/2020 સુધી આ ફોર્મ ભરી શકાશે. ત્યાર પછી જોઈએ કે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી અને એપ્રૂવ રિજેક્ટ કરવાનો સમયગાળો. તો આ ચકાસણીનો સમયગાળો 8 દિવસનો છે, એટલે કે 31/8/2020 થી આ ફોર્મની ચકાસણી શરૂ થઈ જશે અને તારીખ 7/9/2020 સુધીમાં આની ચકાસણી કરી લેવાની રહેશે. અને અંતે છે કે પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ છે તે 1 દિવસની છે અને તે 11/9/2020 રોજ આ જે પ્રથમ રાઉન્ડ છે તેને જાહેર કરવામાં આવશે. તો આ પ્રમાણે સંપૂર્ણ જે કાર્યક્રમ ગોઠવેલ છે, તો તે મુજબ આપ 29/8 પહેલા ઓનલાઈન ફોર્મ ભરી દો અને આપના બાળકનું આરટીઈ એક્ટ હેઠળ ભણતર મેળવો અને કોઈ પણ ફી વગર ખાનગી શાળામાં અભ્યાસ કરે તેવી શુભકામનાઓ છે. તો હવે આપણે વેબસાઇટ પર જઈએ છીએ અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે તેની માહિતી જોઈએ. તો ફોર્મ ભરવા માટે બ્રાઉઝર ઓપન કરી અને rte.orpgujarat.com ટાઈપ કરી અને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે, એટલે આ પ્રમાણેની સાઇટ ખુલી જશે. તો અહીંયા આવશ્યક દસ્તાવેજ એટલે કે જરૂરી આધાર પુરાવો કયા જરૂર પડશે તેની વિગતો અહીંથી જોઈ શકાય છે. તે ઉપરાંત શાળાની યાદી જોવી હોય તો શાળાની યાદી પણ જોઈ શકાય છે. ત્યાર પછી આપની અરજી કમ્પ્લીટ થઈ ગયા બાદ આપની અરજીની સ્થિતિ અહીંયાથી જોઈ શકાશે. તો અરજીની સ્થિતિ ઉપર ક્લિક કરવાનું રહેશે. આપની અરજી કમ્પ્લીટ થઈ ગયા બાદ તેની પ્રિન્ટ લેવા માંગતા હોય તો અરજી પ્રિન્ટ પર આપ ક્લિક કરી શકો છો. અને અંતે જ્યારે એડમિટ કાર્ડ
મૂકવામાં આવશે તો તે અહીંયાથી ડાઉનલોડ કરી શકાશે। તો આપણે સૌપ્રથમ આવશ્યક દસ્તાવેજો માટે ક્લિક કરીએ છીએ। તો આ બધા પુરાવો આપ વાંચી શકો છો, અથવા તો આ અંગેનો આપણે અગાઉ પણ વિડીયો બનાવેલ છે, જેની લિંક હું ઉપર આઈ બટન પર આપી દઈશ, જ્યાંથી આપ જોઈ શકશો। તો અરજી કરવા માટે સૌપ્રથમ આપણને જે અહીંયા ત્રણ લાઈન વાળું ટેબ દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણને બીજા નંબરનો ઓપ્શન દેખાય છે કે ઓનલાઈન અરજી। તો આ ઓનલાઈન અરજી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરી લઈએ। જેવા આપણે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેનો સ્ક્રીન જોવા મળશે। જો આપે એપ્લિકેશન અગાઉથી સેવ કરેલ હશે તો અહીંયાથી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને સબમિટ આપ્યા બાદ તેને જોઈ શકાશે, અથવા તો તેને એડિટ પણ કરી શકાશે। અને જો આપ નવી અરજી કરવા માંગતા હોય તો અહીંયા જે ન્યૂ એપ્લિકેશનનું ટેબ છે તેના ઉપર ક્લિક કરી અને નવી એપ્લિકેશન કરી શકાશે। અને તે બાબતે જો આપ યુઝર મેન્યુઅલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીંયા ડાઉનલોડ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ પર ક્લિક કરશો એટલે તેની પીડીએફ ડાઉનલોડ થઈ જશે। તો ચાલો આપણે ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરીએ છીએ। તો જેવા આપણે ન્યૂ એપ્લિકેશન પર ક્લિક કરીશું એટલે આ પ્રમાણેનું આપણી પાસે ફોર્મ ખુલી જશે। તો સૌ પ્રથમ છે ફોર્મ એ, ત્યાર પછીનો છે ફોર્મ બી, ત્યાર પછી છે શાળા પસંદગી, ત્યાર પછીનો ટેબ છે અપલોડ ડોક્યુમેન્ટ, ત્યાર પછીનો ટેબ છે કન્ફર્મ, અને અંતે છેલ્લો ટેબ છે કે પ્રિન્ટ અરજી। તો આ પ્રમાણે છ સ્ટેજમાં આપનું એપ્લિકેશન કરી શકાશે। અને જો આપનો રજિસ્ટર મોબાઈલ નંબર બદલવા માંગતા હોય તો રજિસ્ટર મોબાઈલ નંબર બદલવા અહીંયા ક્લિક કરી અને આપનો મોબાઈલ નંબર બદલી શકો છો। તો આ સૌપ્રથમ ફોર્મ એ ની વિગતો છે। તો તેમાં તો સૌપ્રથમ બાળકની માહિતી આવશે, જેમાં બાળકનું નામ, પિતાનું નામ, અટક, ત્યાર પછી બાળકનો આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, લિંગ એટલે કે સ્ત્રી કે પુરુષ, ત્યાર પછી માતા પિતા કે વાલી જે લાગુ પડતું હોય ટીક મારવાનું રહેશે, ત્યાર પછી માતાની માહિતી આવશે। તો માતાની માહિતી પણ તે જ પ્રમાણે પ્રથમ માતાનું નામ આવશે, ત્યાર પછી બાળકના પિતાનું નામ એટલે કે સ્ત્રીના પતિનું નામ અને અટક, ત્યાર પછી માતાનું આધાર કાર્ડ નંબર, માતાનું પાન કાર્ડ નંબર, માતાની શૈક્ષણિક લાયકાત, માતાનો વ્યવસાય, એ તમામ વિગતો સિલેક્ટ કરવાની રહેશે। તો આમાં આપણે જણાવીશ કે જે અહીંયા આપ જોઈ શકો છો કે લાલ કલરની ફૂદડી કરેલી છે, તો તે વિગતો ફરજિયાત નાખવાની રહેશે અને તે સિવાયની ઓપ્શનલ રહેશે। તો જેમ આપણે માતાની માહિતી જોઈ તે જ પ્રમાણે પિતાની માહિતી પણ અહીંયા લખવાની રહેશે, તેમનો આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર, તેઓની શૈક્ષણિક લાયકાત, પિતાનો વ્યવસાય, આ તમામ વિગતો લખી અને ત્યાર પછી બેંકની માહિતી આવશે। તો બેંકની માહિતીમાં આપ જેની માહિતી આપો છો તે સિલેક્ટ કરવાનું રહેશે, દાખલા તરીકે ચાઇલ્ડ, તો અહીંયા બાળકનું ખાતું હોય તો ચાઇલ્ડ રાખવાનું રહેશે, અથવા તો તેના પેરેન્ટ અથવા તો ગાર્ડિયન એટલે કે વાલીની બેંક માહિતી હોય તો અહીંયા ટિક કરવાનું રહેશે, અને બંનેની હોય તો અહીંયા ટિક કરવાનું રહેશે। તો તે પ્રમાણે બેંકની માહિતી આપવાની રહેશે, જેમાં બેંક એકાઉન્ટ નંબર, તેનો આઈએફએસસી કોડ, બેંકમાં જે નામ ચાલતું હોય તેની બ્રાન્ચ અને તેના એકાઉન્ટ હોલ્ડરનું નામ, એ પ્રમાણે માહિતી આપવાની રહેશે। ત્યાર પછી છે સંપર્કની માહિતી, તો મોબાઈલ નંબર, ત્યાર પછી મોબાઈલ નંબર કન્ફર્મ કરવાનો રહેશે, અને જો વાલીનું ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ નાખી અને આ નેક્સ્ટ બટન છે તે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા આપ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આપ ફોર્મ બીમાં આવી જશો, ત્યાર પછી ફોર્મ બીની માહિતી ભરવાની રહેશે। તો આ પ્રમાણે ક્રમશઃ આપ ફોર્મ ભરતા જશો તેમ આગળના ટેબ ખુલતા જશે। શાળા પસંદગી કરી શકાશે, આપ જે શાળામાં બાળકને ભણાવવા માંગતા હોય તે આપના નજીકની શાળાઓ અહીંયા ક્રમશઃ પસંદ કરી લેવાની રહેશે। ત્યાર પછી જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે તમામ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી દેવાના રહેશે, અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ આપની અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે। તો અરજી કન્ફર્મ કર્યા બાદ આપની જે અરજીની પ્રિન્ટ આઉટ છે તે મેળવી અને આપની પાસે રાખવાની રહેશે। આમ તો અરજી અને ડોક્યુમેન્ટ જે સેન્ટર હોય છે ત્યાં જમા કરાવવાનો હોય છે, પરંતુ આજે કોરોનાની પરિસ્થિતિના લીધે તે સ્ટેજ મુલતવી રાખવામાં આવેલ છે, એટલે કે અરજી અને ડોક્યુમેન્ટ ક્યાંય જમા કરાવવાના નથી, તે વાલીએ પોતાની પાસે જ રાખવાના છે। આ ઉપરાંત જો આરટીઈ વિશેની વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આપણે અગાઉ વિડીયો બનાવેલ છે તેની લિંક હું ઉપર આઈ બટન પર આપી દઈશ, જ્યાંથી આપ તે વિડીયો જોઈ શકશો। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો,
અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.